नमस्कार दर्शक मित्रों, जय गौ माता। जीसीसीआई आ महीने 24-28 मे दरमियान गौ क्रांति लावा माटे एक जबरदस्त गौ आधारित मेळो करवा जई रह्यो छे। एक एवो मेळो के ज्यां गौ संचालको होय, गौशाळाना संचालको होय, अमने ए प्रोडक्ट बनावता होय एवा लोको त्यां आवशे, ज्यां गायने मात्र दान नहीं पण मान आपवामां आवशे। ગાયની એવી બધી પ્રોડક્ટ હશે, સાબુ છે, શેમ્પુ છે, ગાયના છાણા છે, ધૂપબત્તી છે, આટલી બધી પ્રોડક્ટો ત્યાં હશે। ગાય જે છે એ દૂધ આપે છે, એટલું જ નથી, એને ગૌમૂત્ર અને ગોબર કહેવાય છે કે ગૌમે વસતે લક્ષ્મી ગૌમૂત્રે ધનંતરી, એટલે કે ગાયનું જે ગોબર છે એમાં લક્ષ્મીનો વાસ છે। દૂધ છે એ કેટલું આપી શકે કે ગાયને દૂધણી થાય ત્યારથી શરૂ કરી અને જ્યારે વસુકી જાય પછી દૂધ નથી આપતી, પણ જ્યારે ગૌમૂત્ર અને ગોબર એ પહેલા દિવસે પણ આપે છે અને છેલ્લા દિવસે પણ આપે છે। બસ આ જ ગૌમૂત્ર અને ગોબરનું મહત્વ વધારી એ આપણી નૈતિક ફરજ છે, કારણ કે તો જ ગાય બચશે। કારણ કે આ સમાજ છે એ ગૌ માતા તો માને છે, પણ ગૌ માતા તરફથી એને જ્યારે સ્વાર્થ પૂરો થઈ જશે ત્યારે ગાયને છોડી દે છે। હવે ગાયને ઇકોનોમી સાથે જોડવી અત્યંત જરૂરી છે અને તો જ લોકો છે એ ગાય માતાને સાચવશે। એટલે ગાયને ઇકોનોમી સાથે જોડવાનો આ એક પ્રયાસ, એટલે કે મે મહિનામાં આપણે ગૌ આધારિત મેળો કરીએ છીએ। જીસીસીઆઈ ડૉક્ટર વલ્લભભાઈ કથિરિયા સાહેબના આગેવાની હેઠળ આ મેળો થઈ રહ્યો છે, તો આપણે એ મેળાને જે લોકો શુભેચ્છા આપે છે આપણે એ લોકોને અહીંયા આમંત્રણ આપીએ છીએ, એમનો કિંમતી સમય આપી અને આપણી સાથે એ બે વાત કરે છે। આજે પૂર્વ ધારે સભ્ય શ્રી બાવનજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે। સ્વાગત છે બાવનજીભાઈ આપનું અમારા આ સ્ટુડિયોની અંદર। તે બહુ જબરજસ્ત ગૌભક્ત છે, એમણે પહેલા ગાયો પણ હતી અને હવે એક સંયુક્ત કુટુંબમાં રહે છે, તો ફરીથી એમના પરિવારની અંદર ગાય લાવવાનો વિચારે છે। મિત્રો, પહેલા કહેવાતું કે પરિવારની અંદર એમ પૂછે કે તમે કોણ છો, તો એમ કહેતા કે અમે 4-5 ભાઈઓ છીએ, અમારે આટલા છોકરાઓ છે અને અમારી 4 ગાયો, એવું કહેવાતું। અને હવે શું થયું કે અમે 2 ભાઈ ને હવે વરવેડી અહીંયાથી પૂરો થઈ ગયો, આ સંયુક્ત પરિવાર જે થઈ ગયો ને એના પછી ગાય આપણાથી દૂર થતી ગઈ અને જેમ જેમ ગાય દૂર થતી ગઈ એમ બીમારીઓ નજીક આવતી ગઈ। તમે જોશો તો ગ્રાફ જોશો તો પહેલાં જેટલી ઘરની અંદર ગાય હતી ને દોસ્તો, ગાય જે છે ને એ ચરવા જઈને તો ઘરે કયું ઓસડ્યું જોઈએ છે ને એ પ્રમાણે ચરવા જતી, એ ગાયની અંદર સમજ હતી, બુદ્ધિ હતી। બસ હવે એ જ વસ્તુ ફરીથી લઈ આવવા માટે એક નાના નાના પ્રયાસના ભાગ સ્વરૂપે આપણે જીસીસીઆઈનો આ મેળો કરીએ છીએ। બાવનજીભાઈ, હું આપને વિનંતી કરીશ કે સૌથી પહેલા અમારા દર્શક મિત્રોને પહેલા આપનો પરિચય આપો અને પછી આપણે ચર્ચા શરૂ કરીશું। જી, બાવનજી હંસરાજભાઈ મેતલિયા, મારું ગામ ઢોકળિયા, તાલુકો વડધરી, આમ તો ગામડામાં રહી ખેડૂત સમાજમાં જન્મી અને પ્રાઇમરી સ્કૂલથી માંડીને રાજકોટ ને અનુસ્નાતક સુધી અભ્યાસ કર્યો, પણ ગામડામાં જ રહ્યો અને આજ પણ ગામડે જ રહું છું, મારું 71 વર્ષ ચાલે છે। પણ મને આનંદ એ વાતનો છે કે ગામડામાં રહી ખેતી સાથે સંકળાયેલા હોય અને જે કથિરિયા સાહેબે જે વિષય લઈને નીકળ્યા એવી જ રીતે મારું બાળપણ પણ ગામડામાં વીત્યું અને જે કાંઈ આ વાત અત્યારે થાય છે અહીંયા જ કરુણા ફાઉન્ડેશન દ્વારા આપણા મિત્તલભાઈ જે કાંઈ આવડું મોટું જે કરુણાનું કામ લઈને દોડે છે, પણ આ અંધાય જે આશય છે ને માત્ર ગાય અને એને મેં નજીકથી જોયેલ છે। મારે એક વખત મારી ખેતીમાં ત્યારે 5-6 ગાય દૂધતી હોય, એના વાછડા હોય, 6 બળદ 3 ખેતીના સાથી હાલતા હોય, બીજા નાના વાછડા તૈયાર થતા હોય, નાની ગાય તૈયાર થતી હોય અને એનું જ ખાતર, અને એ જ ખાતરથી દેશી ખાતરથી જે ઘઉં કઠોળ જે પાક હોય, શેરડીનો વાળો હોય, તો એની મીઠાશ જે હતી અને આ રાસાયણિક કોઈ વસ્તુ હતી નહીં ખાતરથી માંડીને, તો આજે હતું ભૂલાઈ ગયું, હું પણ ધારો કે મારો પરિવાર કે મારું ગામ અંધાય છે ને આજે ડેરી વેચાતી દૂધ લેતા થયા મહાત્મા દ્વારા આ વાત જે પાછી ને આપણા ગુજરાતના રાજ્યપાલ આપણા આચાર્ય દેવવ્રતજી એ આવ્યા પછી એક ગાય આધારિત ખેતીને આપણું જીવન સારું કેમ બને, રોગ મુક્ત કેમ બને, અને એ વાતથી આજે ગામડામાં પાછા ગાય લેવા માટે ને હું પણ આજે છે ને મારા પરિવારને 35-40 હજારનું દૂધ જે જોઈ છે
અમે જે બીજેથી લઈ આવતો હોય તો મને એવું થયું કે હું પણ બે ત્રણ ચાર ગાયો રાખી, એક ગાય બે ગાય તો છે જ અત્યારે, પણ એક તો સેવા ને સેવા એની ઉર્જા મળે એટલે એ પણ મને ગાયનું મહત્વ અત્યારે સમજાણું. ગાયમાં પહેલા આપણે કહે કે દૂધ અને ઘીની ગંગા વહેતી, નદીઓ વહેતી, કારણ કે ઘરે ઘરે ગાય હતી, ઘરે ઘરે એટલું દૂધ ખાતું અને એ દૂધ અને છાશ આપણે લોકોને આપતા, એ એક એક પ્રકારની એક લાગણી હતી ગાય માતા, એના દ્વારા એનો કરુણા, એનો પ્રેમ એ દર્શાવતી. હવે આપને આ જીસીસીઆઈ નો જે આ ગૌનો જે મેળો છે એ માહિતી આપને ક્યાંથી મળી, આપ કેવી રીતના સંપર્કમાં આવ્યા? આમ તો ડોક્ટર ખતરિયા સાહેબ, હું ભારતીય જનતા પક્ષમાં ચંડીગઢથી અખિલ વિદ્યાર્થી પરિષદથી કામ કરતા કરતા જે કાંઈ અલગ અલગ એમાં ડૉક્ટર કથિરિયા પણ સંઘમાં RSSમાં હતા અને અહીંયાથી માંડીને સાહેબ પણ એક જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ખેડૂત પુત્ર તરીકે ગામડામાં જ ભણીને ઉચ્ચ શિક્ષણ લેવા માટે જ બહાર ગયા અને એક આદર્શ હોસ્પિટલ રાજકોટમાં બનાવી અને ત્યારથી સાહેબના પરિચયમાં હતા. પણ સમય જતાં સાહેબને પણ જે ગુજરાત ભારતીય જનતા પક્ષ દ્વારા સંગઠનની જવાબદારી આપી, કાળક્રમે સાહેબ પણ જે છે ને સંસદ સભ્ય બન્યા અને સાહેબના જે સરળતા અને જે એની સાદગી અમે જોઈ એટલે એનામાંથી અમે ઘણું બધું મળ્યું અને જે જે જવાબદારીઓ સાહેબને મળી અહીંયા સાહેબ અલગ અલગ જવાબદારી સંભાળતા સંભાળતા સાહેબને ગુજરાત સરકાર દ્વારા ગૌ સેવા આયોગના ચેરમેન બનાવ્યા, આગળ જતાં આપણા આદરણીય પનોતા પુત્ર ગુજરાતના નરેન્દ્રભાઈ એ એને કામધેનુ આયોગના ચેરમેન બનાવ્યા અને લાગ લગાટ ક્યારે વિરામ નહીં એ પ્રમાણે સાહેબ પોતે જે સમજી શક્યા હતા ગાય આધારિતને જે જે એટલે એના માટેનું જે એક અભિયાન અને એનો આશય જે ગામડામાં અલગ અલગ જે ખેડૂતો છે ખેતીમાં તો તમે ગમે તેટલું સુધારા કરો એમાં સવાયું ઉત્પાદન લઈ શકો, પણ એક જ વ્યવસાય એવો છે કે આ પશુપાલન, પશુપાલનમાં ગાય કે ભાઈ આ ગાયને જો હોય તો એમાં તમે ડબલ આવક કરવી હોય, ત્રણ ગણી આવક કરવી હોય તો એક માત્ર ગામડાનો ઉધાર અને એમાં જે પડેલા તત્વો જે એ સાહેબે વૈજ્ઞાનિક ડૉક્ટરો દ્વારા લોકોને સમજાવ્યા કે ગાયમાં શું શું તાકાત છે. હમણાં જ મિથુનભાઈએ જે વાત કરી કે દૂધ માટે જ ગાય નથી, પણ ગાય છે ને ગૌમૂત્ર જે છે અને આ જે રાસાયણિક ને ઝેર જે આપણે ખેતીમાં જે આપી છે તો એ નિર્મૂલન થાય, રોગ મુક્ત થાય, દવાખાનાની જરૂર ન પડે અને માણસનો આરોગ્ય અને 100 વર્ષ સુધી માણસ એમને નિર આરોગ્ય એનું આરોગ્ય જળવાઈ રહે તો ગાયનું મહત્વ સમજાણું ને કથરિયા સાહેબે એક એક સાદગી પણ એનું છે તો આજે પણ આટલે દરજ્જે પહોંચ્યા પછી એક સારામાં સારા મોટા ડૉક્ટર છે, પણ સાહેબ નાનામાં નાના પશુપાલક હોય, માલધારી હોય, ખેડૂતો હોય, જે કાંઈ હોય તો એની સાથે ઓતપ્રોત થયા અને સાહેબે આ એક આ માધ્યમથી વધુમાં વધુ ગૌ આધારિત આપણા જે કાંઈ આરોગ્ય માટે જરૂર પડે તો આમાં દવાઓ પણ બની શકે છે, આમાં સારું જે દૂધ દેવા માટેનું જે માતાજીને જે અર્ચના કે ભક્તિ કરવી તો એનું એ પણ ધૂપ ને એ પણ થઈ શકે છે અને ખેડૂતોને ગાય આધારિત હોય તેનું સારામાં સારું ખાતર જે બની શકે છે તો એવો અનેક જે એના જે ગાય આધારિત જે આપણું જીવન નિર્વાહમાં જે ધંધા રોજગારમાં છે તો સાહેબે આખું આનું જનજાગરણ થાય ને એના માટેનું રાજકોટ મુકામે જે આ જે આયોજન કર્યું ને અમે પણ બે ત્રણ વખત સાહેબે બોલાવ્યા એક ગામડાના ખેડૂતના દીકરા તરીકે તો આ 5 દિવસ 24-28 તારીખ રાજકોટમાં આવડો મોટો એક્સપો થાય છે તો અમારે પણ છે ને દરેકને માલધારીઓ, પશુપાલકો, ખેડૂતો પછીના જે કાંઈ આપણા હોય પોતાને સારું જે ગાય આધારિત જે એમાંથી જાણવા માટે પોતે આમાંથી ધંધા વ્યવસાય પણ કરી શકે એના માટે આ અવશ્ય 5 દિવસમાં અલગ અલગ રોજ સવારના 9 થી સાંજના 8 વાગ્યા સુધી આ જબરજસ્ત જે ગૌટેક જે આખો જે એક્સપોનું આયોજન કર્યું છે તો એમાં સાહેબને ધન્યવાદ,
આમાં જે અનેક રાજકોટના અમારા ધારો કે જીવદયા સાથે સંકળાયેલા જે તજજ્ઞો છે મિત્તલભાઈ ખેતાણીથી માંડી એની ટીમ છે, ડૉક્ટર આપણા રમેશભાઈ રમેશભાઈ છે, તો આવા અનેક મહાનુભાવો જે આમાં દિવસ રાત જોયા ઉગાડવાને સફળ બનાવવા માટે આપ પણ આમાં યોગદાન આપો અને 5 દિવસ વધુ વધુ એમાં લાભ લઈ અને આનાથી આપણને ક્યાં ઉપયોગી થઈ કે આમાં આપણે શું કરી શકીએ એવું આમાં સૌને મારી પણ હૃદયથી અપીલ છે. ના, ખૂબ જ સરસ આપણે વાત કરી છે તમે. અને રાસાયણિક ખેતી, ખેડૂત પુત્ર છે એટલે અમને ખબર પડે કે કેટલી હદે આજે દવાખાના એટલા વધી ગયા છે, દવા એટલી ખાય છે, એનું કારણ શું છે? કારણ કે આપણે ધરતીને દવા જ આપીએ છીએ, આપણે ધરતીને દવા દઈ છીએ એટલે આપણે દવા ખાવી પડે છે. હવે આપણે ધરતીને અમૃત દેશ, અમૃત એટલે શું કે ગોબર અને ગૌમૂત્ર. હવે આપણે અમૃત દેશો તો એ આપણને અમૃત સમાન જ ફળ અને શાકભાજી બધું આપશે. તો એના માટેનો એકમાત્ર ઉપાય એ છે કે ગાય આધારિત ખેતી થાય અને ગાય આધારિત ખેતી તરફ લોકો વળે એના માટેનો આ એક પ્રયાસ છે જે ગૌટેક છે જે થવા જઈ રહ્યો છે. આપનું શું માનવું છે કે કેટલા લોકો આમાં આવી શકશે, કે કેવું આપનું શુભેચ્છા શું છે આ બાબતમાં? કથરિયા સાહેબ, કોઈ પણ કામ આદરતા હોય, ધારો કે રક્તદાન, એક સમય એવો હતો કે રક્તની જરૂરિયાત હોય તો લોકો છે ને કોઈ બ્લડ ડોનેટ કરવા માટે ના આવતું. સાહેબે 150 વખત રક્તદાન કરીને ગામડામાં યુવાનોમાં એક જાગૃતિ લાવી કે ખરા કંઈક મહામૂલ દાન છે, એમ સાહેબ કોઈ પણ કામ ઉપાડે એટલે સાહેબ છે ને એક હાથે સાહેબને લોકો એક સાદગીપણું છે ને સાહેબે જે આ કામ ઉપાડ્યું છે આ 5 દિવસમાં લાખો લોકો આનો વધુ વધુ લાભ લે એવી અમને પૂરી શ્રદ્ધા છે. ખેડૂતો, માલધારીઓ, જે કંઈ આપણા જે સજ્જનો બૌદ્ધિકો કે પોતે પોતાનું આરોગ્ય કેમ જાળવવું અને આમાં જે ગૌ આધારિત જે કંઈ ગૌ દ્રવ્યો છે તો એની જાણકારી માટે નાનાથી માંડીને સૌ આબાલ વૃદ્ધ અને જે બૌદ્ધિકો પણ વધુ વધુ લાભ લેશે એવી મને 100% ખાતરી છે. ખૂબ ખૂબ આભાર. આપણે બચવું હશે તો જ ગાય બચશે અને ગાય બચશે તો જ આપણે બચશું, આ એક પૂરક સત્ય છે. હવે એને બચાવવા માટે નાના 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 પ્રયાસો, એમાં આપણો પ્રયાસ શું હોઈ શકે? દરેકે દરેક વ્યક્તિ કરી શકે એવો એક પ્રયાસ એ કે આ વિડીયોને તમે ફરતો કરી દો. રાજકોટની અંદર આજુબાજુ જેટલા પણ ગામડા છે, આપ જે પણ ગામડામાંથી આ વિડીયો અત્યારે સાંભળતા હો, જોતા હો, એક આપ ખાલી શેર અને ફોરવર્ડ કરી દેશો એટલે આપની એક એક સેકન્ડની મહેનતથી બની શકે કોઈ એવા ખેડૂત પુત્ર પાસે આ વિડીયો પહોંચી શકે જે ગૌમૂત્ર એનું જીવામૃત ગોતતા હોય. જીવામૃત એટલે મિત્રો ધરતીનું અમૃત. આજે ધરતી સાવ જેને કહેવાય કે બંજર થઈ ગઈ હોય, જે કાંઈ ઉગાડી ન શકતી હોય, જો એની અંદર પણ તમારે ફરીથી લીલી હરિયાળી જો ખેતી કરવી હશે તો એકમાત્ર બચાવી શકશે છે જીવામૃત. અને એ જીવામૃત કેમ બનાવવું, એ જીવામૃત નો પ્રોસેસ, એનો ગૌમૂત્ર ને કેવું શું કેવી રીતના કરવાથી જીવામૃત બની શકે એ બધું જ આ મેળામાં શીખવાડવામાં આવશે. હવે તમારા એક ફોરવર્ડ થી કદાચ એક ખેડૂત પાસે વિડીયો પહોંચી ગયો અને જ્યારે એને ગામડામાં વાત કરશે તો તમારું આ એક માત્ર ફોરવર્ડ કરવાની એક સેકન્ડની મહેનત લાખો જીવોને ફરીથી જીવનદાન આપશે. એને કહેવાય છે ને કે મારા ખેતરને મારે ઝેર નથી આપવું, આવી વાડીને મારે ઝેર નથી આપવું. આ ઝેર ન આપવું એ ખાલી ગીત ગાવાથી કામ નહીં પતે, પ્રેક્ટિકલ કામ કરવું પડશે કે દરેકે દરેક ક્ષણે ક્ષણે. હવે જો તમારે તમારા બાળકને ઝેર નહીં દેવું હોય તો ગાય બચાવવી જ પડશે અને ગાય બચાવવા માટે આ પ્રકારના જે પણ કાર્ય કરે છે, જેમ કે ગૌટેક થવાનો છે, પછી અલગ અલગ જગ્યાએ પ્રાકૃતિક ખેતીની શિબિરો થતી હોય છે, એ જેટલા પણ કાર્યો થાય છે દરેકે દરેક કાર્યોને યથાશક્તિ, કોઈ એમાં સમય દાન આપી શકે, કોઈ ધનનું દાન આપી શકે, કોઈ માત્ર વાતો કરવાનું દાન આપી શકે. આજે માઉથ પબ્લિસિટી, આજે વાત કરવાથી ઘણી કંપનીઓ મળી થઈ ગઈ છે. આજે કોઈ એક પિક્ચર જોયું હોય તો આપણે કહીએ છીએ એ બહુ સારું પિક્ચર છે, એટલું બોલવામાંથી ઓલા પિક્ચરને લાખોની કમાણી થઈ જાય છે. બસ તમારે એટલું જ કરવાનું છે કે ગૌટેકનો જે મેળો છે એ જોવા આવવાનો છે અને 2 જણા વાત કરે છે કે બહુ સરસ મેળો છે. તો આપણે જાણતા અજાણતા લાખો લોકોનો જીવ બચાવી શકશું, લાખો લોકોને ઝેરથી આપણે પાછા ફાળવી શકશું અને ખાસ તો જે આપણી ગાય માતા છે એને ફરીથી આપણે એને નિસંકોચ રીતના ફરી શકે. આજે ગાય માતાને કતલખાનાવાળા લઈ જાય છે, શું કામ લઈ જાય છે? કારણ કે આપણે છોડીએ છીએ ત્યારે. અને આપણે શું કામ છોડીએ છીએ? કારણ કે ગાય દૂધ બનતી રહેતી બંધ થાય છે. કારણ કે આપણને એવું છે કે એના પછી ગૌમૂત્ર ગોબર કઈ કામ નહીં લાગે, પણ એ મૂલ્ય જયારે સમજાશે
ગાયના ગોબરની વેલ્યુ છે 5000 રૂપિયા કિલો, પણ એ સાબિત કરવી પડે. આજે એ સોના કરતા પણ વધારે મોંઘું છે. જ્યારે મોબાઈલની ચીપ, એક નાના નાની ચીપ આપ નેટમાં સર્ચ મારશો ને એનું વજન 2 ગ્રામ માત્ર હશે. એની કિંમત 350-400 રૂપિયા છે, જે તમારી વીટી કરતા પણ વધારે છે. હવે એ સોનું જ છે, તો સોનું જ્યારે રસ્તે પડવા નહીં દે તો ગાયની પાછળ પાછળ ફરશે અને ગાયને રખડતી નહીં મૂકે, એટલે આપમેળે ગાય કતલખાને જતી બંધ થઈ જશે. અને બસ આ એક જેને કહે ગૌ ક્રાંતિની શરૂઆતનું એક પ્રથમ પગથિયું મે મહિનામાં 24-28 થવા જઈ રહ્યું છે. આપ શ્રી જેવા મહાનુભાવોના આશીર્વાદથી અને જનતાના સહકારથી અમે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર, અને આ વિડીયોને લાઈક શેર અને ફોરવર્ડ કરશો. જય ગૌ માતા.